પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓ પરિચય વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓનો એક મોટો સમૂહ હોય છે જેમાં પૂર્ણ સંખ્યાઓ અને ઋણસંખ્યાઓનો સમાવેશ થાય છે શું તમે પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે તફાવત શોધી શકો છો આ પ્રકરણમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ અને તેમના ગુણધર્મો અને ક્રિયાઓ વિશે વધુ અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે અગાઉના ધોરણમાંની પૂર્ણાંક સંખ્યાઓ વિશે સમીક્ષા અને પુનરાવર્તન કરીશું પુનરાવર્તન આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓને કેવી રીતે દર્શાવી શકાય નીચે આપેલ સંખ્યા રેખા પર કેટલીક પૂર્ણાંક સંખ્યાઓને અંકિત કરવામાં આવેલ છે શું તમે અંકિત કરેલી પૂર્ણાંક સંખ્યાઓને ચડતા ક્રમમાં લખી શકો છો આ સંખ્યાઓનો ચડતો ક્રમ ઋણ પાંચ ઋણ એક ત્રણ છે નીચે આપેલ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યા સાથે કેટલાક બિંદુ અંકિત કરવામાં આવેલ છે એ પૂર્ણાંક સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો આ પૂર્ણાંક સંખ્યાઓનો ઉતરતો ક્રમ ચૌદ આઠ ત્રણ વગેરે છે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના ધોરણમાં પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરતાં શીખી ગયા છીએ નીચે આપેલા વિધાનો વાંચો સંખ્યા રેખા પર એક ધનપૂર્ણાંક ઉમેરતાં આપણે જમણી બાજુ ખસીએ છીએ બે ઋણપૂર્ણાંક ઉમેરતાં આપણે ડાબી બાજુ ખસીએ છીએ ત્રણ ધનપૂર્ણાંકની બાકી કરતાં આપણે ડાબી બાજુ ખસીએ છીએ ચાર ઋણપૂર્ણાંકની બાકી કરતાં આપણે જમણી બાજુ ખસીએ છીએ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જો ખોટાં હોય તો સુધારો એક જ્યારે બે ધનપૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે છે તો આપણને ધનપૂર્ણાંક મળે છે સાચું છે ઉદાહરણ તરીકે એ છપ્પન વત્તા તોતેર બરાબર એકસો ઓગણત્રીસ બી એકસો તેર વત્તા બ્યાશી બરાબર એકસો પંચાણું વગેરે બે જ્યારે બે ઋણપૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો આપણને ધનપૂર્ણાંક મળે છે ખોટું છે કારણ કે ઋણ છ વત્તા ઋણ સાત બરાબર ઋણ તેર થશે જે ધનપૂર્ણાંક નથી સાચું વિધાન આ પ્રમાણે થશે જ્યારે બે ઋણપૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે છે ત્યારે આપણને ઋણપૂર્ણાંક જ મળે છે ઉદાહરણ તરીકે એ ઋણ છપ્પન વત્તા ઋણ તોર બરાબર ઋણ એકસો ઓગણત્રીસ બી એકસો તેર વત્તા બ્યાશી બરાબર એકસો પંચાણું વગેરે ત્રણ જ્યારે એક ધનપૂર્ણાંક અને એક ઋણપૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે તો હંમેશા આપણને ઋણપૂર્ણાંક મળે છે ખોટું છે કારણ કે ઋણ નવ વત્તા સોળ બરાબર સાત જે ઋણ નથી સાચું વિધાન આ પ્રમાણે થશે જ્યારે એક ધનપૂર્ણાંક અને એક ઋણપૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે છે ત્યારે એનો તફાવત લઈને મોટી પૂર્ણાંક સંખ્યાનું ચિહ્ન મૂકવામાં આવે છે બંને પૂર્ણાંક સંખ્યાઓના ચિહ્નની અવગણના કરી મોટી પૂર્ણાંક સંખ્યા દ્વારા ચિહ્ન નક્કી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે એ ઋણ છપ્પન વત્તા તોંતેર बराबर सत्तर बी ऋण एक सौ तेर वत्ता ब्याशी बराबर ऋण एकत्र सी सोल वत्ता ऋण त्रेवीस बराबर ऋण सात डी एक सौ पच्चीस वत्ता ऋण एक सौ एक बराबर चौवीस चार पूर्णांक संख्या आठनी विरोधी संख्या ऋण आठ से અને પૂર્ણાંક ઋણ આઠની વિરોધી સંખ્યા આઠ છે સાચું છે વિરોધી સંખ્યાઓના કેટલાક ઉદાહરણો નીચે પ્રમાણે છે પૂર્ણાંક સંખ્યા વિરોધી સંખ્યા દસ ઋણ દસ ઋણ દસ દસ છોતેર ઋણ છોતેર ઋણ છોતેર છોતેર આમ કોઈપણ પૂર્ણાંક ની વિરોધી સંખ્યા ઋણ એ અને ઋણ એની વિરોધી સંખ્યા એ થશે પાંચ બાદબાકીઓ માટે જે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવાની હોય તેની વિરોધી સંખ્યા બીજી પૂર્ણાંક સંખ્યામાં ઉમેરવામાં આવે છે સાચું છે બાદબાકી એ સરવાળાની વિરુદ્ધ હોવાથી આપણે બાદબાકીવાળી પૂર્ણાંક સંખ્યાની વિરોધી સંખ્યા સાથે बीजी पूर्णांक संख्याओंનો સરવાળો કરીએ છીએ ઉદાહરણ તરીકે એ 56 - 73 = 56 સાથે 73 ની વિરોધી સંખ્યાનો સરવાળો = 56 + ऋण 73 = ऋण 17 બી 56 - ऋण 73 = 56 સાથે ऋण तोतेर विरोधी संख्या बराबर छप्पन वत्ता तोतेर बराबर एक सौ ओगत सी ऋण ओगण्या ओछा पिस्तालीस बराबर ऋण ओगणशी वत्ता ऋण पिस्तालीस बराबर ऋण एक सौ डी ऋण सौ ओछा ऋण एक सौ बोतेर बराबर ऋण सौ વત્તા એકસો બોંતેર બરાબર બોંતેર વગેરે આ પ્રમાણે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યા એ અને બી માટે એ ઓછા બી બરાબર એ વત્તા બીની વિરોધી સંખ્યા બરાબર એ વત્તા ઋણ બી અને એ ઓછા ઋણ બી બરાબર એ વત્તા ઋણ વિરોધી સંખ્યા બરાબર

10 - 3 = 7 8 + -7 - -4 = 8 + 7 - 4 ખોટું છે કારણ કે 8 + -7 - 4 = 8 + -7 + 4 = 1 + 4 बराबर पांच आठ वत्ता सात ओछा चार बराबर पंदर ओछा चार बराबर अगियार एट आठ वत्ता ऋण सात ओछा ऋण चार ए आठ वत्ता सात ओछा चार बराबर नहीं पूर्णांग बाद बाकी गुणधर्मो સરવાળા વિશે સંવૃત્તતા વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા છીએ કે કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરતાં ફરી પૂર્ણ સંખ્યા થાય છે ઉદાહરણ તરીકે સત્તર વત્તા ચોવીસ બરાબર એકતાળીસ જે ફરીથી પૂર્ણ સંખ્યા છે આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા વિશે સંવૃત્તતા ધરાવે છે તો ચાલો જોઈએ કે આ ગુણધર્મ પૂર્ણાંક સંખ્યા માટે સાચો છે કે નહીં નીચે પૂર્ણાંક સંખ્યાઓની કેટલીક જોડીઓ આપેલ છે કોષ્ટકને ધ્યાનથી જુઓ અને પૂર્ણ કરો વિધાન નિરીક્ષણ એક સત્તર વત્તા ત્રેવીસ બરાબર ચાલીસ પરિણામ પૂર્ણાંક છે બે ઋણ દસ વત્તા ત્રણ બરાબર ઋણ સાત પરિણામ પૂર્ણાંક છે ત્રણ ઋણ પંચોતેર વત્તા અઢાર બરાબર ઋણ સત્તાવન પરિણામ પૂર્ણાંક છે ચાર ઓગણીસ વત્તા ઋણ પચીસ બરાબર ઋણ છ પરિણામ પૂર્ણાંક છે પાંચ સત્યાવીસ વત્તા ઋણ સત્યાવીસ બરાબર શૂન્ય પરિણામ પૂર્ણાંક છે છ ઋણ વીસ +0 = -20 परिणाम पूर्णांक है 7 - 35 + -10 = -45 परिणाम पूर्णांक है पूर्णांक संख्याओंનો સરવાળો કરવાથી पूर्णांक સંખ્યા જ મળે છે તેથી આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિષે સમૃદ્ધતા ધરાવે છે વ્યાપક રીતે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ વત્તા બી પૂર્ણાંક છે બાદબાકી વિશે સંવૃત્તતા વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે એક પૂર્ણાંક સંખ્યામાંથી બીજી પૂર્ણાંક સંખ્યા બાદ કરીએ છીએ ત્યારે શું થાય છે શું આપણે કહી શકીએ છીએ કે તેમનો તફાવત એક પૂર્ણાંક છે નીચે આપેલા કોષ્ટકને જુઓ અને પૂર્ણ કરો વિધાન

શું આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ બાદ બાકી વિશે સંવૃતા ધરાવે છે હા આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ બાદ બાકી વિશે સંવૃત્તતા ધરાવે છે જો એ અને બી બે પૂર્ણાંક સંખ્યાઓ હોય તો એ ઓછા બી પણ પૂર્ણાંક છે ક્રમનો ગુણધર્મ આપણે જાણીએ છીએ કે ત્રણ વત્તા પાંચ બરાબર પાંચ વત્તા ત્રણ બરાબર આઠ એટલે કે પૂર્ણ સંખ્યાઓનો કોઈપણ ક્રમમાં સરવાળો કરી શકાય છે બીજા શબ્દોમાં કહીએ તો પૂર્ણ સંખ્યાઓનો સરવાળો સમક્રમી હોય છે વિદ્યાર્થી મિત્રો શું આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ આમ કહી શકીએ છીએ આપણી પાસે પાંચ વત્તા ઋણ છ બરાબર ઋણ એક અને ઋણ છ વત્તા પાંચ બરાબર

ઋણ પિસ્તાળીસ વત્તા શૂન્ય અને શૂન્ય વત્તા ઋણ પિસ્તાળીસ વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે તારણ કાઢી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે વ્યાપક રીતે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે આપણે કહી શકીએ કે એ વત્તા બી બરાબર બી વત્તા એ આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યા માટે બાદબાકી સમક્રમી હોતી નથી પરંતુ પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી છે પાંચ અને ઋણ ત્રણ પૂર્ણાંક સંખ્યા માટે વિચારો શું પાંચ ઓછા ઋણ ત્રણ અને ઋણ ત્રણ ઓછા પાંચ સરખા છે ના કારણ કે પાંચ ઓછા ઋણ ત્રણ બરાબર પાંચ વત્તા ત્રણ બરાબર આઠ અને ઋણ ત્રણ ઓછા પાંચ બરાબર ઋણ ત્રણ ઓછા પાંચ બરાબર ઋણ આઠ આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદ બાકી જૂથના નથી આપેલા ઉદાહરણો જુઓ ઋણ ત્રણ ઋણ બે અને ઋણ પાંચ પૂર્ણાંક સંખ્યા માટે વિચારીએ ઋણ પાંચ મોટા ઋણ ત્રણ વધતા ઋણ બે અને મોટા કંસમાં ઋણ પાંચ વધતા ઋણ ત્રણ વધતા ઋણ બે જુઓ પ્રથમ રકમમાં ઋણ ત્રણ અને ઋણ બેનું જૂથ બનેલું છે જ્યારે બીજીમાં ઋણ પાંચ અને ઋણ ત્રણનું જૂથ બનેલું છે હવે આપણે ભિન્ન પરિણામ મળે કે કેમ તે તપાસીશું આ બંને કિસ્સામાં ઋણ દસ પ્રાપ્ત થાય છે ઉદાહરણ ઋણ પાંચ વત્તા મોટા કંસમાં ઋણ ત્રણ વત્તા ઋણ બે બરાબર મોટા કંસમાં ઋણ પાંચ વત્તા ઋણ ત્રણ વત્તા ઋણ બે તે જ રીતે ઋણ ત્રણ એક અને સાત માટે ઋણ ત્રણ વત્તા મોટા કંસમાં એક વત્તા ઋણ સાત બરાબર ઋણ ત્રણ વત્તા ઋણ છ બરાબર ઋણ નવ મોટા કંસમાં ઋણ ત્રણ વત્તા એક વત્તા ઋણ સાત બરાબર ઋણ બે વત્તા ઋણ સાત બરાબર ઋણ નવ શું ઋણ ત્રણ વત્તા મોટા કંસમાં એક વત્તા ઋણ સાત અને મોટા કંસમાં ઋણ ત્રણ વત્તા એક વત્તા ઋણ સાત સરખા છે આ દર્શાવે છે કે પૂર્ણાંકો માટે સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે વ્યાપક રીતે કોઈપણ પૂર્ણાંક સંખ્યાઓ એ બી અને સી માટે આપણે કહી શકીએ છીએ કે એ વત્તા કૌસમાં બી વત્તા સી બરાબર કૌસમાં એ વત્તા બી વત્તા સી સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ છીએ ત્યારે આપણને તે જ પૂર્ણ સંખ્યા મળે છે પૂર્ણ સંખ્યા માટે શૂન્ય તટસ્થ છે શું એ અન્ય પૂર્ણાંક સંખ્યા માટે પણ તટસ્થ છે ઉપરોક્ત ગુણધર્મ પરથી નીચે આપેલી ખાલી જગ્યા પૂરો એક ઋણ આઠ વત્તા શૂન્ય બરાબર ઋણ આઠ બે શૂન્ય વત્તા ઋણ આઠ બરાબર ઋણ આઠ ત્રણ ઋણ ત્રેવીસ वत्ता शून्य बराबर ऋण तेवीस चार शून्य वत्ता ऋण साड़ीस बराबर ऋण साड़ीस पांच शून्य वत्ता ऋण ओगण साइठ बराबर ऋण ओगण साइठ छ्यता ऋण तेंता बराबर ऋण तेंता सात ऋण एकसठ वत्ता शून्य बराबर ऋण एकसठ આઠ ઋણપચીસ વત્તા શૂન્ય બરાબર ઋણ ઉપરોક્ત ઉદાહરણો દર્શાવે છે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે શૂન્ય તટસ્થ છે વ્યાપક રીતે કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ માટે એ વત્તા શૂન્ય બરાબર એ બરાબર શૂન્ય વત્તા એ ઉદાહરણ એક પૂર્ણાંક સંખ્યાની જોડી લખો જેનો એ સરવાળો

જેનો તફાવત બે હોય ઋણ સાત ઓછા ઋણ નવ બરાબર બે અથવા એક ઓછા ઋણ એક બરાબર બે ડી જેનો સરવાળો શૂન્ય હોય ઋણ દસ વત્તા દસ બરાબર શૂન્ય અથવા પાંચ વત્તા ઋણ પાંચ બરાબર શૂન્ય